नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनु स्वागत छे अने हुं छुं परेश। मित्रों, खास करीने जे आपणी 16 तारीख थी लईने 20 ऑक्टोबर सुधीनी जे आपणी वरसादनी आगाही हती तेमां घणी जग्याए वरसाद जोवा पण मळ्यो छे। अमुक जग्याए हळवो सामान्य तो क्यांय भारे वरसाद जोवा मळ्यो छे, पण खास करीने आजे 20 तारीखे क्या विस्तारनी अंदर वरसाद पड़शे तेनी पण चर्चा करशुं, अने आवनारा दिवसमां हवे शुं थवानुं छे एनी पण आजे आ विडियोनी अंदर आपणे खास चर्चा करशुं। पण पहेला तो तमाम मित्रोने विनंती छे, जे लोकोए आपणी चेनलने सब्सक्राइब न करी होय તે નીચે લાલ કલરનું બટન દેખાય ત્યાં દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈએ અને ઓલ નોટિફિકેશન ઓન કરી લઈએ, જેથી કરીને અમારા તમામ મિત્રો વિડીયો છે એ તમને આપને તાત્કાલિક જોવા મળી શકે। હવે ખાસ કરીને વરસાદ વિશે આમ જણાવીએ તો લગભગ ગુજરાતના 70-80% વિસ્તારને આ વરસાદે આવરી લીધા છે। લગભગ મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ છે, અને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ 2 ઇંચ કરતાં વધારે 3-4 ઇંચ પણ વરસાદ છે, અને એને કારણે ઘણા બધા વિસ્તારોની અંદર એક ખરીફ પાકને નુકસાન પણ જોવા મળી રહ્યું છે। પણ ખાસ આજની તારીખના વરસાદની આપણે વાત કરશું, વિશેષ વાત તો આપણે રાતના વિડીયોમાં કરવાની છે। પણ અત્યારે આજની તારીખે જે શક્યતાઓ છે, એટલે કે આજે 20 તારીખે બપોર બાદ અને રાત્રિના સમયે જે શક્યતા છે, એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં છેલ્લા 2 દિવસથી વરસાદ જોવા મળી રહ્યો હતો અને ખૂબ પ્રમાણમાં નુકસાન છે। પણ આજે 20 તારીખે અરવલ્લી અને પાટણ જિલ્લાના અમુક વિસ્તારની અંદર વરસાદ જોવા મળે, બાકી ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાંથી વરસાદનું પ્રમાણ ઘટી જશે, વરસાદની શક્યતાઓ ઓછી થઈ જશે। કચ્છમાં કોઈ કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડે, બાકી કચ્છમાં પણ હવે વરસાદનું પ્રમાણ ઘટી જશે। આજે બપોર પછીથી વરસાદનું પ્રમાણ છે ઘટી જશે। મધ્ય ગુજરાતની વાત કરવા જાય તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર, જોકે અમદાવાદ ગાંધીનગર કહીએ એટલે પ્રોપર અમદાવાદ નહીં સમજવાનું, આ સમગ્ર જિલ્લાની વાત માહિતી હોય છે। ગાંધીનગરની અંદર પણ ગાંધીનગર જિલ્લામાં કોઈ જગ્યાએ છૂટાછવાયો હળવો સામાન્ય વરસાદ જોવા મળે, અમદાવાદમાં પણ એ રીતે જોવા મળશે। પણ ખાસ કરી અને દાહોદ ગોધરાની આસપાસના જે વિસ્તાર છે, એટલે કે મધ્યપ્રદેશ બોર્ડરની આસપાસના જે વિસ્તારો હોય એની અંદર પણ આજે હળવોથી સામાન્ય ક્યાંય વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર પણ કોઈ કોઈ જગ્યાએ વરસાદ જોવા મળશે, એટલે કે રાજપીપળા, છોટાઉદેપુર હોય અને સુરત, વલસાડ, વાપી આસપાસના વિસ્તારની અંદર પણ વરસાદ જોવા મળશે। ખાસ કરીને વલસાડ અથવા તો વાપી નવસારીથી આગળના વિસ્તારો છે, મહારાષ્ટ્ર બોર્ડરની આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ વધારે રહેશે। વલસાડથી લઈ અને જે નાસિક આસપાસ અને મુંબઈ હાઈવે આસપાસના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે, એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે હજી રાહતના સમાચાર નથી। સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ અને જે ઓખા, દ્વારકા, પોરબંદર વગેરે જામનગર વિસ્તારમાં પણ વરસાદ જોવા મળતો હતો, પણ એ પટ્ટાની અંદર હવે વરસાદનું પ્રમાણ ઘટશે। જોકે દ્વારકા, પોરબંદર, જામનગર અને જે મોરબી આસપાસના વિસ્તાર છે એમાં કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદ પડશે, પણ છેલ્લા 2 દિવસમાં વરસાદ પડ્યા એના કરતાં વરસાદનું પ્રમાણ ઘટી જશે। આજની તારીખે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો બોટાદ, ગઢડા, ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, જૂનાગઢ આ વિસ્તારની અંદર, આ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ આજે બપોર પછી અને રાતના સમયમાં છે। અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પણ, જે રાજકોટ જિલ્લાનું ગોંડલ, વીરપુર હોય અથવા તો જે જસદણ વિસ્તાર છે, ત્યારબાદ ઉપલેટા, ધોરાજી, જેતપુર જેવા વિસ્તારોની આસપાસના વિસ્તારોમાં પણ હળવા સામાન્ય વરસાદની શક્યતાઓ છે। એટલે ખાસ કરી ને ઓલ ઓવર જે છેલ્લા 2-3 દિવસ કરતાં આજની તારીખે, એટલે કે 20 તારીખે વરસાદનું પ્રમાણ છે ઘણા બધા વિસ્તારની અંદર ઘટશે, એટલે સીમિત વિસ્તારની અંદર જ આજે વરસાદ જોવા મળશે। મેં જે તમને નામ બતાવ્યા એટલા વિસ્તારોની અંદર હજી અત્યારે અમે આજની તારીખે, આજ બપોર પછી અથવા તો રાત્રિના સમયે વરસાદની શક્યતાઓ માનીએ છીએ, અને આવતીકાલે 21 તારીખથી એકદમ વરસાદનું પ્રમાણ છે નહીવત થઈ જશે। કોઈ કોઈ વિસ્તારમાં જ હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે, બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે ઘટવા જઈ રહ્યું છે, અને 22 તારીખથી ગુજરાતના લગભગ તમામ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ ઘટી જશે અને વરસાદ હવે વિદાય લેશે। પણ એ પછીથી જે શું થશે એની વિશે પણ રાતના વિડીયોની અંદર ચર્ચા કરશું। પણ ખાસ અત્યારે જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ જ આપશો, ધન્યવાદ।